કેટલી છોકરીઓ જોઈ છે તમે? એટલી બધી જોઈ નાખી છે, કોઈ હા ના પાડી? તું વારો પાડે યાર વારો. ના ના, સાચે રસ પડ્યો છે. લાઈક યુ ડોન્ટ સીમ ધેટ બેડ. આઈ એમ નોટ. તું જે સમજે છે એ જ. હવે તું નંબર નથી કહેતો, પણ તારા રિએક્શન ઉપરથી એવું લાગે છે કે ઘણા બધા લોકોએ તને ના પાડી છે, એટલે કંઈક તો કારણ હશે ને. બધા કે તારી સામે ષડયંત્ર તો ના કરતા હોય? નહીં, એ ખરું, પણ આજ જોન તું છે જ ને, આપણે મળ્યા, તું આવી વાતો કરી, બધું બરાબર જ ચાલે છે, બરાબર જ ચાલે છે ને? હા હા, એટલે આપણે મળ્યા છીએ તો ભાઈ કોઈ ટાઈમ પાસ તો કરવા મળ્યા નથી, એટલે લગ્ન માટે જ મળ્યા છીએ ને. લગ્નની વાત કરવા માટે જ મળ્યા છીએ ને. ના એટલે તું આ પાડે વચ્ચે વચ્ચે તો મળે તો, એટલે તું આ પાડે તો મને ખબર પડે ને. એટલે આપણે કશું પણ કરતા હોઈએ, લગ્ન કે કંઈ પણ, અમુક ક્લિયરિટી રાખીએ છીએ, એટલે મારું તો ક્લિયર જ છે. છોકરીને રસોઈ બનાવતા તો આવડવું જ જોઈએ. આજકાલ પાછું પેલું બહુ ચાલે છે કે પોતાનું અલગ ઘર હોય. ના એટલે મારા અપ્પા જ્યાં ઘર બનાવ્યું છે, એટલે મારા ફાધર જ્યાં ઘર બનાવ્યું છે, શું ખોટું છે ભાઈ? એટલે પ્રોબ્લેમ નથી એમાં. અને ગમશે પાછું જોજો, તું કેમ સરસ ફર્સ્ટ ક્લાસ છે. લગ્ન પછી તરત જ બાળક જોઈએ, તરત જ બાળકનું પ્લાનિંગ કરી નાખો. એમાં શું છે ભાઈ, આપણી બાયોલોજિકલ ક્લોકનું પણ જોવું પડે કે નહીં? હે કે નહીં? કોની બાયોલોજિકલ ક્લોક? આપણી મારી.